હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર આજે તારીખ ડિસેમ્બર અને આજે આપણે કરંટ અફેરની વાત નોર્મલી જે છે એ લાઈવ હોય છે પરંતુ મારે બહાર જવાનું હોવાથી ઓકે રેકોર્ડેડ વિડીયો છે એ આની ઉપર મૂકું છું અમુક વખતે એવું થાય કે કોઈ સંજોગો આવી જાય તો કદાચ દિલ્હી કરંટ અફેરનું લેક્ચર ના આવે પરંતુ બીજા દિવસે બે દિવસનું સાથે હું કરંટ અફેર ચલાવી દઈશ પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર ડેલ્લી કરંટ અફેરનો વિડીયો આવશે આવશે ને આવશે કદાચ એક દિવસ લેટ થાય બે દિવસનું સાથે લેવું પડે પરંતુ આપણા લેકચર આવશે આવશે અને આવશે સાથે સાથે વીકલી કરંટ અફેર પણ ચલાવું છું અને મંથલી કરંટ અફેર પણ ચલાવું છું ઓકે તો એ વાત ઉપર તમે લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચલો તો શરૂઆત કરીએ છીએ ટાઈમ વેસ્ટ ના કરતા છ ડિસેમ્બરના કરંટ અફેરની બીજી વસ્તુ કે મારા દ્વારા છ ઈ બુક બનાવવામાં આવેલી છે આ છ સબ્જેક્ટના ટોટલી વિડીયો એ આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં મૂકેલા છે તો તમે ફ્રીમાં વિડીયો જોઈ શકો છો જો તમારે ઈ બુક લેવાની ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર માહિતી તમને આપેલી છે ડેમો પેજ આપેલા છે સાથે સાથે એક મોબાઈલ નંબર પણ આપેલો છે તો જેને પણ વધારે માહિતી જોઈતી હોય એ મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરીને માહિતી મેળવી શકે છે શરૂઆત કરીએ છીએ આજના કરંટ અફેરની એમાં પહેલો જ ક્વેશ્ચન છે હાલમાં દેશના કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ વખત ડીજી યાત્રા શરૂ કરવામાં આવી દિલ્હી બંગલુરૂ વારાણસી કે કોચી જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે એનું નામ છે ઇન્દિરા ગાંધી પહેલા કરી હોય તો તમને ખબર હોય કે તમે ટિકિટની સાથે સાથે ઓન બોર્ડિંગ પાસ આવે છે એ ઓન બોર્ડિંગ પાસ તમે ડિજિટલ રૂપથી તમારા મોબાઈલની અંદર પણ રાખી શકો અને હાર્ડ કોપીની અંદર પણ રાખી શકો મતલબ કે એ એરપોર્ટની અંદર એન્ટ્રી થવા માટે તમારે સ્કેન કરાવવું પડે શું

અને ઓલ ઇન્ડિયા મતલબ કે સોરી ઓલ વર્લ્ડની વાત કરીએ એટલે કે દુનિયાની અંદર વાત કરીએ તો ઇન્દિરા ગાંધી નું જે એરપોર્ટ છે એ 10મા નંબરનું ઓકે આખા દુનિયાની અંદર વાત કરીએ દુનિયાની અંદર તો એ 10મા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે પણ ભારતની અંદર પહેલા ક્રમે આવશે બીજી વસ્તુ તમને યાદ રાખજો કે જે ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે દિલ્હીની અંદર એ પ્રથમ સોલર અને હાઇડ્રો યાદ રાખજો સોલર પ્લસ હાઇડ્રો એનર્જીથી સંચાલિત આ પહેલું શું છે એરપોર્ટ છે તો આપણે એક્ઝામની અંદર પૂછાય એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ દેશનું કયું એરપોર્ટ દેશનું કયું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહેલું એવું બન્યું જે સોલર પ્લસ હાઇડ્રોથી સંચાલિત હોય તો આન્સર આવશે શું દિલ્હીનું એરપોર્ટ ઇન્દિરા ગાંધી ઓકે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ યાદ રાખીશું આગળ વાત કરીએ દુનિયાનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ કયું છે તો યાદ રાખજો દુનિયાનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ છે કિંગ હમાદ એરપોર્ટ ક્યાં આવેલું છે તો એ આવેલું છે કતન અંદર ઓકે અને ભારતનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ પૂછાય તો એ આવશે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એનું નામ છે કેમ્પેગોડા ઓકે કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેમ્પેગોડા કોણ છે બધાને ખબર જ છે બેંગલુરુના સંસ્થાપક છે બેંગલુરુની અંદર એમની સ્ટેચ્યુ જે બનાવવામાં આવી છે ને એ એરપોર્ટ ખાતે જ બનાવવામાં આવે છે જે એમનું એરપોર્ટ છે ને એ જગ્યાએ જ એ સ્ટેચ્યુ છે એ બનાવવામાં આવે છે ઓકે ચલો તો ભારતની અંદર ભારતમાં પહેલું આવશે સર્વશ્રેષ્ઠ બેંગલુરુ ઓકે પણ ઓલ વર્લ્ડની વાત કરીએ તો આવશે કિંગ હમાદ એરપોર્ટ જે કતરની અંદર આવેલું છે તમને ખબર હોય કે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડોલી પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું જે અરુણાચલ પ્રદેશનું છે અરુણાચલ પ્રદેશનું કયા નંબરનું તો ત્રીજા નંબરનું છે ત્રીજા નંબરનું આ એરપોર્ટ બન્યું છે પછી તમને ખબર હોય કે હાલમાં એક બીજા એક એરપોર્ટ કયું છે દેવગઢ એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું એ ક્યાં આવેલું છે તો એ આવેલું છે ઝારખંડની અંદર પછી આગળ વાત કરીએ સ્વદેશી નેવિગેશન પ્રણાલી ગગન ગગન આ ગગનનો કર્યો તો યાદ રાખજો ઇન્ડિગો એરલાઇન તમને એવો ક્વેશન પૂછાય કે ખાલી જગ્યા એરલાઇને સૌથી પહેલા ગગન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનું વિમાન એ લેન્ડિંગ કરાવ્યું તો આન્સર શું આવશે ઇન્ડિગો એરલાઇન

આ એરલાઇન ની વાત થાય છે આ એરપોર્ટ ની વાત થાય તો એરપોર્ટ પૂછાય તો ઇન્દિરા ગાંધી લખીશું એરલાઇન પૂછાય તો સ્વિસ એરલાઇન લખીશું તો આઈ હોપ એરપોર્ટ ને લઈને જેટલું પણ કરંટ અફેર હતું એ આની અંદર મે કવર કરી દીધો છે ચલો વધીએ છે આગળ બીજા નંબરનો ક્વેશ્ચન 1 જાન્યુઆરી 2023 માં કયો દેશ એક વર્ષ માટે વાસેનાર અરેન્જમેન્ટ ઓકે વાસેનાર અરેન્જમેન્ટ ની અધ્યક્ષતા કરશે હવે આ વાસેનાર અરેન્જમેન્ટ એકચ્યુઅલી છે શું એ પહેલા તમને ખબર હોવી જોઈએ તો જે રીતના બધા સંગઠનો છે ને એ જ રીતના આ એક સંગઠન સંગઠન છે છે હવે તમને એવું સાહેબ તો એ સાંભળ્યું જ નથી ઓકે તો આ સંગઠન છે ને એવું તમને કહું કે જે એક દેશ બીજા દેશ સાથે એક દેશ બીજા દેશ સાથે જે હથિયારો છે એ હથિયારોની આપ લે કરી શકે સાથે સાથે એ હથિયારો આતંકવાદી સુધી ન પહોંચે ઓકે એનું પણ ધ્યાન રાખે એના માટે આ સંગઠન બનાવવામાં આવ્યું હતું શરૂઆતમાં ભારત આનો પાર્ટ ન હતો એટલા માટે આ નામ છે તમે સાંભળ્યું હોય ક્યારે બન્યો તો બે હાજર ને સત્તર ની અંદર જ ભારત છે એ આનો પાર્ટ બન્યો એટલા માટે હવે તમને આ જે શબ્દ છે વાસેનાર સમજોતો અથવા તો વાસેનાર અરેન્જમેન્ટ આ શબ્દ તમને જોવા મળશે એટલા માટે તમે કદાચ પહેલા સાંભળેલો નહીં હોય ચલો તો આ વખતે ઓકે આ એક વર્ષ માટે આવતું જે બે હજાર વર્ષ છે એની અંદર તો જે મોટા મોટા સંગઠનો છે જે મોટા મોટા ગ્રુપો છે એ બધાની અધ્યક્ષતા કોના જોડે છે ભારત પાસે છે આ સંગઠનની વાત કરી લઈએ તો આ સંગઠનમાં કુલ બેતાલીસ દેશો છે જેમાં ભારત 2017 માં 42 મો દેશ બન્યો એટલે કે આ જે છેલ્લો દેશ છે ને 42 માં નંબર એ ભારત જ બન્યો હતો ક્યારે 2017 ની અંદર આ સંગઠન નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એકબીજા સાથે હથિયારો નું અદાન પ્રદાન કરવું અને સુનિશ્ચિત કરશે કે હથિયારો છે એ આતંકવાદી પાસે ન પહોંચે આની સ્થાપના છે એ બાર જુલાઈ 1996 માં થઈ હતી કઈ જગ્યાએ નેધરલેન્ડ ની અંદર હાઈ હેડક્ quarters કે આવેલું છે તો હેડક્ quarters યાદ રાખજો વિયના અંદર આવેલું છે સ્થાપના છે એ નેધરલેન્ડમાં થઈ હતી કારણ કે સ્થાપના છે એ નેધરલેન્ડમાં થઈ હતી પણ હેડ ક્વાર્ટર વીયના જે ઓસ્ટ્રિયામાં ઓસ્ટ્રેલિયા નથી ઓસ્ટ્રિયામાં છે તમને ખબર હોય કે બે જે અઢારમા નંબરની ગ્લોબલ ટ્વેન્ટી જી ટ્વેન્ટીની જે મિટિંગ થશે એનું હોસ્ટ

આજે મહાનુભાવ છે અને તમે ક્યાંક ને ક્યાંક તો જોયા હશો તો શ્રી શ્રી રવિશંકર એમને આ એવોર્ડ મળેલો છે ધ ધીશરી ઓફ પીસ કોના દ્વારા આપવામાં આવ્યો તો અમેરિકાના રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલય દ્વારા આપવામાં આવ્યો છે ઓકે કોણ છે આ તો આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક છે શ્રી શ્રી રવિશંકર મહારાજ ઓકે રવિશંકર મહારાજ કો ખાલી રવિશંકર રાખો પણ આ છે લદ્દાખનો સર્વોચ્ચ એવોર્ડ તમને ખબર છે રિસેન્ટલી કોને મળ્યો છે તો દલાઈ લાવાને મળ્યો છે પછી તમને ખબર હોય કે તેપનમાં નંબરના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ જે રિસેન્ટલી પર્સનાલિટી ઓફ ધ ઇયર આ એવોર્ડ કોને મળેલો છે તો ચિરંજીવીને મળ્યો છે ઓકે ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર આ એવોર્ડ ચિરંજીવીને જાય છે તમને ખબર હોય કે ફિક્કી દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો કોને તો રાજેન્દ્ર પવારને આપવામાં આવ્યો હતો ફિક્કીના અધ્યક્ષ તમને ખબર જ હશે છે પછી તમને ખબર હોય કે ડોક્ટર કલામ સેવા પુરસ્કાર બે હજાર એના માટે કોને ચૂનવામાં આવ્યા હતા તો રવિકુમારને ચૂનવામાં આવ્યા હતા પછી તમને ખબર હોય કે યુનાઇટેડ નેશન દ્વારા જે પર્યાવરણ માટેનો એવોર્ડ આપવામાં આવે છે જેને કહેવામાં આવે છે ચેમ્પિયન ઓફ ધ અર્થ ઓકે ચેમ્પિયન ઓફ ધ અર્થ કહેવામાં આવે છે તો એ પુરસ્કાર કોને મળ્યો છે તો પૂર્ણિમા દેવી બર્મનને મળેલો છે આ એવોર્ડ બે હજાર ને ની અંદર નરેન્દ્રભાઈ મોદીને પણ મળેલો છે ચેમ્પિયન ઓફ ધ અર્થ નો જે પર્યાવરણ માટે કંઈક ને કંઈક સારું કામ કરતા હોય છે એ ક્લિયર તો આ બધા એવોર્ડ છે આઈ હોપ સો રિવાઇઝ કરાવી દીધા પણ તમને ખબર હશે વધી આગળ હાલમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ એટલે કે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે ક્યારે મનાવવામાં આવ્યો એક ડિસેમ્બર બે ડિસેમ્બર ત્રણ ડિસેમ્બર કે ચાર ડિસેમ્બર તો આન્સર આવશે સેકન્ડ ઓફ ડિસેમ્બરે મનાવવામાં આવ્યો તો એ તમે જોઈ શકો છો કે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે છે ક્લિયર આ યાદ રાખજો એ એ ડિસેમ્બરે ડિસેમ્બરે મનાવવામાં મનાવવામાં આવે આવે છે છે બીજા હવે આ દિવસ કેમ પણ હું તમને કહી દઉં તો બીજી ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસી એટલે કે બીજી ડિસેમ્બરની રાત હતી નાઇટ હતી ઓકે અને જસ્ટ ત્રીજી ડિસેમ્બર છે એની તમે સવાર કહી શકો તો બીજા ડિસેમ્બરની નાઇટ અને ત્રીજા ડિસેમ્બરની સવારની જે નાઇટ હતી ઓકે એ દિવસે થયું હતું ભોપાલ ગેસ ટ્રેજેડી મતલબ કે એક ગેસ છે જે ઝેરી ગેસ કહી શકાય એ ઝેરી ગેસ લીક થઈ ગયો હતો જેની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને એ મૃત્યુ પામેલા લોકોની યાદની લોકોની યાદમાં આપણે આ નેશનલ પોલ્યુશન કંટ્રોલ દિવસ તરીકે મનાવીએ છે તમારે આ જો મૂવી જોયું હોય ને તો મૂવી જોવું હોય તો તમને યુટ્યુબ ઉપર અવેલેબલ છે

રામપાલ શું કઈ નામ છે ઓકે તો એ જે કોમેડી છે એ કોમે એક મૂવી છે તમે જોઈ લેજો ફ્રીમાં છે ઓકે તમે લખજો યુટ્યુબની અંદર મૂવી એવું લખજો ઓકે તો એના ઉપર એક મૂવી પણ બનેલું છે અને યુટ્યુબમાં ફ્રીમાં અવેલેબલ છે તો એ પણ જોવું હોય તો તમે જોઈ શકો છો એવું લાગે કે ઓછો ટાઈમ છે તો કાપી કાપીને છેલ્લું એન્ડિંગ તમે જોઈ લેજો આ જે હીરો છે એના મેરેજ હોય છે અને મેરેજ વખતે જ આ વસ્તુ બને છે તો એ વખતે ઘણા બધા લોકો છે મરી જાય છે ઓકે ચલો ગેસ લીકેજ થયો હતો એ કયો ગેસ હતો તો આપણે એક્ઝામ ની અંદર પૂછાયેલો છે કે ભોપાલ ગેસ ટ્રેજેડી ની અંદર કયો ગેસ લીક થયો હતો તો મિથાઇલ આઇસોસાયનાઇડ થયો હતો ઓકે મિથાઇલ આઇસોસાયનાઇડ જેની પાછળ સાઇનાઇટ આવે ને એનો મતલબ ઝેરી છે ઓકે આ યાદ રાખી લેજો જેની પાછળ સાઇનાઇટ શબ્દ આવે એ ઝેરી હોય કંપની કઈ કંપની છે જે લીક થયો હતો મતલબ કે કઈ કંપની હતી એ વખતે જેનાથી લીક થયો હતો તો યુનિયન કાર્બાઇટ ઇન્ડિયા લિમિટેડ યુનિયન કાર્બાઇટ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી આ ગેસ છે લીક લીક થયો હતો અને મને ખબર છે ત્યાં સુધી એના જે હેડ હોય છે ઓકે એ હેડ ઇન્ડિયન નથી હોતા બ્રિટન હોય છે બ્રિટન બ્રિટનના હોય છે એના હેડ અને આ જે ગેસ ટ્રેજડી થાય છે એના પછી તો એ બ્રિટન ભાગી જાય છે ઇંગ્લેન્ડ જતા રહે છે પછી આવ્યા જ નહોતા કદી ઓકે બીજો બે ડિસેમ્બરે બીજો કયો દિવસ મનાવવામાં આવે છે તો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે હવે કમ્પ્યુટર કયું છે તો પરમ અને ભારતીય સુપર કોને કહેવામાં આવે છે તો વિજય ભાટકરને કહેવામાં આવે છે ક્લિયર ભારત ઓકે તમારા માટે એક ક્વેશ્ચન છોડીને જાઉં છું દુનિયાના સુપર કમ્પ્યુટરના જનક કોને કહેવામાં આવે છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે ભારતના સુપર કમ્પ્યુટરના જનક વિજય ભાટકર છે તો દુનિયાના સુપર કોમ્પ્યુટરના જનક કોને કહેવામાં આવે છે એ તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે ચલો વધી આગળ હાલમાં એક જિલ્લો એક ખેલ આ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી યુપી એમપી ગુજરાત કે પશ્ચિમ બંગાળ તો આ કરવામાં આવે છે યોગી આદિત્યનાથ જોઈ શકો છો તો વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોટ આ જે સ્કીમ છે એ યુપી એટલે કે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે આના પહેલા એક આ ટાઈપની જે યોજના છે એ શરૂ કરવામાં આવી હતી તમને ખબર હોય તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કીધું છે દ્વારા કરવામાં આવી હતી ઓકે આ અલગ છે પાછળ ચલો વાત કરીએ આપણે યુપીની તો સૌથી પહેલા તો આ છે શું વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોટ એનો મતલબ શું તો જે અંતર્ગત યુપીના દરેક જિલ્લામાં એક ખેલો ઇન્ડિયા સેન્ટરની સ્થાપના કરવામાં આવશે જેનો ઉદ્દેશ્ય રમત માટે લોકોને પ્રોત્સાહિત અથવા તો પ્રશિક્ષણના લોકો ઇન્ટરેસ્ટ હોય એમને પ્રશિક્ષણ આપવું એના સિવાય વન સ્ટેશન વન પ્રોડક્ટ આ યોજના મેં તમને કીધું એમ સાઉથ સેન્ટ્રલ રેલવે દ્વારા શરૂ કરવામાં આવી હતી પછી તમને આપણે કરંટના ક્વેશ્ચન આપણે રમતો જે રમાઈ ગઈ છે એની વાત કરી લઈએ તો ચોથા નંબરની જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે બે હાજર હરિયાણા જ બન્યું હતું હવે પાંચમા નંબરનું ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે માં ક્યાં થશે તો એમપી ની અંદર થવાનું છે મધ્યપ્રદેશની અંદર હવે જે રીતના યુથ ગેમ્સ આવે છે એ જ રીતના યુનિવર્સિટી ગેમ્સ પણ આવે છે

એનું આયોજન ક્યાં થશે તો એનું આયોજન યુપી ની અંદર થવાનું છે પછી તમને ખબર હોય છત્રીસ ના રાષ્ટ્રીય રમત નેશનલ ગેમ્સ બે હજાર ને માં એટલે કે આ વર્ષે આપણા ગુજરાતની અંદર થયા અને શુભંકર રાખવામાં આવ્યું હતું સાવજ અથવા તો સાવક અને સાડત્રીસ માં રાષ્ટ્રીય ગેમ્સ એટલે કે નેશનલ ગેમ્સ ક્યાં થવાના છે તો ગોવા ની અંદર થવાના છે બે હજાર ને તેવીસ ની અંદર તો આઈ હોપ સો આ બધા ક્વેશ્ચનો પણ યાદ રાખવાના આગળનું પણ મેં તમને રિવાઇઝ કરાવી દીધું વધે છે આગળ હાલમાં ભારતીય નેવી દિવસ નવસેવના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ચાર ડિસેમ્બર ત્રણ ડિસેમ્બર બે ડિસેમ્બર કે એક ડિસેમ્બર બધાને ખબર હશે કેટલી વખત રિવાઇઝ કરાવી નાખ્યો શું આવશે આન્સર ચાર ડિસેમ્બર હવે તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન થતો હશે કે સાહેબ એવું ચાર ડિસેમ્બર હોય તો એવું તો શું થયું હતું કે આપણે એને નેવી દિવસ તરીકે મનાવીએ છીએ ક્વેશ્ચન થાય ને કે તમને એવું લાગતું હશે કે નેવીની સ્થાપના થઈ હશે તો ના એવી નથી આપણે એક પરાક્રમ કર્યું હતું અને પરાક્રમની અંદર આપણને વિજય મળ્યો હતો અને જીરો કેઝ્યુઅલિટી મતલબ કે એ અંદર ની અંદર આપણા એક પણ એક પણ સોલ્જર છે એ મરી નતો ગયો મતલબ કે ટોટલી જીરો કેઝ્યુઅલિટી હતી અને એ દિવસે આપણે ચાર ડિસેમ્બર હતી અને એ દિવસે આપણે નક્કી કર્યું કે આપણે નવ સેના દિવસ તરીકે મનાવીશું હવે હું એ આખી સ્ટોરી હું તમને કહું હવે તમને ખબર હોય કે નાઇન્ટીન સેવન્ટી વન સાલ છે નાઇન્ટીન સેવન્ટી વન નાઇન્ટીન સેવન્ટી વન તમને ખબર છે કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું કેમ થયું હતું બાંગ્લાદેશ એટલે કે ટૂંબમાં પાકિસ્તાન જ હતું ઓગણીસો પછી બાંગ્લાદેશ દેશ બન્યો બાંગ્લાદેશ દેશ ઓગણીસો એકોતેર પછી બન્યો છે ક્લિયર તો ઓગણીસો ની અંદર જે લડાઈ થઈ હતી હવે તમે વિચાર કરો કે એક પાકિસ્તાન અહીંયા છે અને બીજું પાકિસ્તાન એ વખતે અહીંયા હતો હવે જે લડાઈ ચાલતી હતી ને એ અહીંયા ચાલતી હતી ઢાકાની અંદર શું ચાલતી હતી ઢાકાની અંદર લડાઈ ચાલતી હતી તો ઢાકાની અંદર જે ત્યાંની જે કહેવાય કે એક સંગઠન હતું એ સંગઠન અને ત્યાંની જે આર્મી છે એ બંને વચ્ચે યુદ્ધ ચાલતું હતું સાથે સાથે જે ઇન્ડિયન આર્મી છે એ ઇન્ડિયન આર્મી પણ આની અંદર ઘૂસી હતી અને ઇન્ડિયન આર્મી એ શું કરતી હતી ઇન્ડિયન આર્મી ત્યાંના લોકોને બચાવતી હતી સાથે સાથે એ છે ને અમુક વખતે પાકિસ્તાનની પણ હેલ્પ કરતી હતી કેમ કારણ કે જે રિબેલિયન્સ તેના જે સંગઠનો હતા જે આતંકવાદી તમે કહી શકો તો એ આની અંદર સામા પડ્યા હતા તો બંને કામ કરતી હતી ટૂંકમાં કહેવાય કે નૂટનલ લઈને કામ કરતી હતી હવે થતું હતું એવું કે પાકિસ્તાન છે ને પાકિસ્તાન અહીંયાથી સહાય કરવા માટે એમનો એક જ રસ્તો હતો તો અહીંયા ઇન્ડિયાથી તો આમ રીતના જવાય ને

એના માટે એક જ રસ્તો હતો કે એ છે પાકિસ્તાન એ આ રસ્તે આ જે રસ્તો છે આ રસ્તામાં થઈને આમ ફરીને શું કરે અહીંયા મદદ પહોંચાડે તો આપણું બ્લોક કરવો આ રસ્તો એને બ્લોક કરો ક્લિયર કારણ કે એમના જોડે કોઈ બીજો રસ્તો હતો નહીં અને પાકિસ્તાનની હેલ્પ કરતું હતું યુએસએ કોણ હેલ્પ કરતું હતું એ વખતે યુએસએ હેલ્પ કરતું હતું તમને ખબર હોય ગાજી સબમરીન ગાજી અટેક પિક્ચર જોયું છે આઈ હોપ શું જોયું જશે

તો હવે વસ્તુ એ થાય છે કે એવું તો શું થયું હતું ચાર ડિસેમ્બરે એવું તો શું થયું હતું તો સૌથી પહેલું કામ થયું હતું આ ગાજી નામની જે 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 સબમરીન સબમરીન હતી હતી નહીં એને ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી દ્વારા તોડી પાડવામાં આવી હતી પહેલું કામ તો એ થયું હતું પણ એના કારણે આપણે ચાર ડિસેમ્બરે નેવી દિવસ ઉજવતા નથી એનાથી પણ ભયાનક કામ કર્યું હતું શું કર્યું હતું એ વખતે એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ઓપરેશન ટ્રીડેન્ટ શું હતું ઓપરેશન ટ્રીડેન્ટ ટ્રીટનો મતલબ થાય છે ત્રિશુર શું થાય છે ત્રિસુલ આ ઓપરેશનનું કામ એટલું હતું કે અહીંયા બ્લોક કરવાનો આ જે ભાગ છે એને બ્લોકેજ અને જાતની મદદ છે એ બાંગ્લાદેશમાં પહોંચવી જોઈએ નહીં પાકિસ્તાન ક્લિયર હવે આપણે અહીંયાથી આપણે સીપ મોકલી હતી ઓકે સીપ મોકલી હતી ને એ વખતે આપણા જોડે એટલા કોઈ હાઈફાઈ એ રીતના કોઈ કહેવાય કે નેવી માટેના કોઈ કહેવાય કે મોટા મોટા જહાજો પણ નતા નાની નાની જે નાવ હતી એને ખેંચીને ઓકે નાવ ઉપર આપણે મિસાઇલો ને બધું લોડ કરીને અહીંયાથી મોટી મોટી શીપ દ્વારા એને આપણે અહીંયા પહોંચ્યા હતા અને અહીંયાથી જેમનો એક બંદર આવેલું છે ફેમસ કરાચી નામનું બંદર આ કરાચી નામના બંદરને ટોટલી ડિસ્ટ્રોય કરી નાખ્યું હતું ઇન્ડિયન આર્મીએ આ દિવસે ચાર ડિસેમ્બરે કરાચીનું જે આખું એરપોર્ટ છે એને ડિસ્ટ્રોય કરી નાખ્યું હતું અને ખાસ વાત એ હતી કે અહીંયાથી જે આપણા બચાવવા મતલબ કે ડિસ્ટ્રોય કરવા માટે જેટલી પણ આર્મી ગઈ હતી એમાંથી એક વ્યક્તિ નહોતો મર્યો એક સોલ્જર નતો મળ્યો ઇવન આપણી જે નાની નાની નાવડીઓ હતી એ નાવડીઓ પણ આપણે પાછી લઈને આવ્યા હતા તો એટલા માટે આજે ચાર ડિસેમ્બર છે એટલું મોટું આપણે પરાક્રમ કર્યું હતું કે કરાચી બંદરને ડિસ્ટ્રોય કરી નાખ્યું હતું અને એટલા માટે આપણે ચાર ડિસેમ્બર નેવી દિવસ તરીકે મનાવીએ છીએ નેવલ ચીફ અત્યારે કોણ છે તો આર હરિકુમાર છે એર ચીફ કોણ છે તો વિવેકરામ ચૌધરી છે આર્મી ચીફ કોણ છે તો મનોજ પાંડે છે ત્રણે ત્રણ ના દિવસો યાદ રાખજો એક્ઝામની અંદર પૂછાય

તો આઈ હોપ શું તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાઈ દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ